શહેરના મુંજમવડા બ્રિજ પર સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. હવે આ સ્લેબ તોડાઈ રહ્યો છે તે જોખમી સ્લેબ છે, ત્યારે એક બાજુનો રસ્તો અત્યારે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. મુંજમવડાથી લાલબાગ બ્રિજ તરફ જવાનો આ જે બ્રિજ છે તેની કામગીરી ચાલી રહી હોય ત્યારે એક બાજુનો રસ્તો અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે. 2 થી 3 દિવસ સુધી આ કામગીરી ચાલુ હોય ત્યારે જે હવે પૂર્ણ થવાના આરે છે. જોખમી સ્લેબ તોડવાની કામગીરી હોય ત્યારે સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે કામ કરતા કર્મચારીઓ સાથે જ વાતચીત કરી છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેવી પણ તેઓ દ્વારા માહિતી અપાઈ છે. ત્યાંથી જે પસાર થતા લોકો છે ત્યારે આ બ્રિજ પરથી અટવાતા હોય ત્યારે કે એક તરફનો રસ્તો અત્યારે બંધ છે. બંને તરફથી જ સાધનો આવતા જતા હોય જેને લઈને ટૂંક જ સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, સાથે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે ત્યારે લોકોને રાહત પણ મળશે. નમસ્કાર, હું ગાયત્રી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જે મુજમોડાથી મુજમોડા જે બ્રિજ છે ત્યાં જે જોખમી સ્લેબની જે કામગીરી ચાલી રહી છે, મુજમોડાથી લાલબાગ જવાનો જે બ્રિજ છે આ રાહદારીઓ માટે જે છે બંધ કરવામાં આવ્યું હતું. જે જોખમી સ્લેબની જે કામગીરી જે અહીંયા ચાલી રહી હતી ઘણા દિવસોથી, તે માટે જે રાહદારીઓને જે તકલીફ થઈ રહી હતી તે માટે જોખમી સ્લેબની કામગીરી અહીંયા ચાલુ હતી, જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા. અને આ રસ્તો જે છે બંધ મૂકવામાં આવ્યો હતો, આ બ્રિજ કે જે રાહદારીઓ છે તે અહીંયાથી ના પસાર થાય અને એમને કોઈ બી જે અકસ્માત છે એ ના સર્જાય તે માટે જે નગરજનો છે તેમની માટે જે આ બ્રિજ છે એ બંધ મૂકવામાં આવ્યું હતું. અહીંયા જે કામગીરી ચાલે છે એમની સાથે પણ વાત કરીશું કે કેટલા દિવસથી કામગીરી ચાલતી હતી અને શું કામગીરી ચાલતી. સર શું કહેશો, કેટલા દિવસથી કામ ચાલતું હતું અને શું અહીંયા કામ? 2 મહિના થયા, 2 મહિના જેવું થયું, હવે પતવા આવ્યું છે. થોડું એકાદ બે કટિંગ બાકી રહ્યા છે ને 2-3 દિવસ ચાલુ થઈ જશે. એ બાજુ જે ડિવાઈડ ખરું ને એ બધું નીચે સડી ગયું છે, એના જે પ્યા છે બધો સ્લેબ નીચે પડે ગાડી ઉપર, એટલે એના માટે કટિંગ કરી રહ્યા છે. અહીંયા બી અમે કટિંગ કર્યું છે, પ્રતાપનગર કર્યું છે, મહેમદાવાદમાં એક કટિંગ ચાલી રહ્યું છે, હમણાં મહેમદાવાદ બી કાપ્યું છે, પંડોટલી કટિંગ કર્યું છે અમે. એ સ્લેબ નીચે કાપી રહ્યા છે, નીચે પડે છે, જે ફૂટપાથ છે એનો સ્લેબ કટિંગ કરીને બહાર કાઢી રહ્યા છે. હા, નીચે ને પેલો સડી ગયો ને તો નીચે પડે છે, એના માટે એનું કટિંગનું કામ ચાલી રહ્યું છે. હવે 2-3 દિવસ લાગશે, તો એ થોડું કટિંગ બાકી રહી ગયું છે, 2-3 દિવસ ચાલુ કરી દઈશું. જેવી રીતે અહીંયા જે જોખમી સ્લેબ છે એની કામગીરી ચાલી રહી હતી, સ્લેબ જે છે નીચે જે રાહદારીઓ જતા હોય છે કે અહીંયાથી જે પસાર થતા હોય છે તેમને રાહદારીઓને જે નગરજનો છે એમને તકલીફ ના થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા જે છે તેમની દ્વારા 2 મહિનાથી જે છે એ કામગીરી ચાલી રહી હતી. અને અહીંયા જેવી રીતે આપ જોઈ શકો છો કે 2 મહિનાથી જે સલંગ જે છે કામગીરી ચાલી રહી હતી અને 2-3 દિવસમાં જે આ કામગીરી છે પૂર્ણ થઈ જશે, તે પછી જે આ બ્રિજ જે બંધ મૂકવામાં આવ્યું હતું લાલબાગથી જે મુજમોડા તરફનું જે આ બ્રિજ છે, વિશ્વામિત્રી જે નજીક જે સ્ટેશન છે તે પણ અહીંયા આવ્યું છે, એ જે બંધ મૂકવામાં આવ્યું હતું એ બી જે નગરજનોને એક રાહત મળશે કે જે આ બ્રિજના લીધે અહીંયાથી એ બંધ જે કરવામાં આવ્યું હતું અહીંયાથી જે પસાર નહીં થઈ શકતા હતા તેમની માટે પણ એક રાહતનો સમાચાર રહેશે કે આ બ્રિજ કામગીરી જે છે પૂર્ણ થવા પછી આ બ્રિજ જે છે ખુલ્લો મૂકવામાં આવે છે, તે પછી જે નગરજનો જે છે એ અહીંયાથી પસાર થઈ શકશે. જે આ કામગીરી જે છે ઘણા સમયથી ચાલી રહ્યું હતું, જે જોખમી સ્લેબ છે એની કામગીરી ચાલી રહી હતી કે નગરજનો છે એમને કોઈ તકલીફ ના થાય, જે આ જે જોખમી સ્લેબ છે એના કંઈક તૂટવાથી કે નગરજનોને કંઈક અકસ્માત ના સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા ઘણા સમયથી 2 મહિનાથી જે છે કામગીરી ચાલી રહી હતી. હવે ટૂંક જે થોડા દિવસમાં 2 કે 3 દિવસમાં આ જે કામગીરી છે જલ્દી પૂરતી પૂર્ણ કરવામાં આવશે અને તે પછી જે છે આ જે બ્રિજ છે એ ખુલ્લો મૂકવામાં. તો આ જે ટૂંક સમયમાં જે છે જલ્દી સર આ જે છે જલ્દી પૂરું જે થવાનું છે કામગીરી, તો લોકોને શું કહેશો કેટલું જલ્દી પૂરું થઈ જશે? વધારે 2 દિવસ, એક જ કટિંગ જોયો મેડમ, એ જોયો આવો, એક કટિંગ બાકી અને 2 દિવસ. હા, એટલે આ ખ્યાલ આવે રોડ કેમ બંધ કર્યો છે આના માટે કરે છે. લોકોની રીત માટે કરીએ છીએ અમે. હા, લોકો હિત માટે જ છે, નીચે બી નુકસાન થાય, ગાડીને નુકસાન થાય, પબ્લિકને નુકસાન થાય, એને હિત માટે જ છે પબ્લિક. જે આ કામગીરી જે છે લોકોના હિત માટે કરવામાં આવી રહી છે કે અહીંયા જે ગાડી નીચે મૂકવામાં આવે છે તેના ઉપર સ્લેબ પડીને જે છે તૂટે ના, સ્લેબથી કંઈક નુકસાન ના થાય નગરજનોને તે માટે આ કામગીરી. સર શું કહેશો કેટલા સમય સુધી આ પૂર્ણ થઈ જાય? 2-3 દિન લાગેંગે. લોકોને શું કહેવા માંગતા?
मैडम मैं गुजराती थोड़ी कम समझता हूँ। मैं तो कुछ नहीं बोलना चाहता हूँ। मतलब ये रेलवे का काम है सेफ्टी के हिसाब से, मतलब कुछ ऐसा था कि भाई टूटने वाला है गिरने वाला है, उसको सेफ्टी के हिसाब से कटिंग किया है उसको। हाँ जेवी रीते लोकोनी हित माटे एमना द्वारा काम करवामां आवी रह्युं हतुं के जे आ ब्रिज बंद करवामां आवी हती, जे आ जोखमी स्लेब छे ए नगरजनो जे अहींयाथी पसार थता होय एमनी उपर ना पड़े के गाड़ी जे नीचे मूकवामां आवे छे तेमने कोई नुकसान ना थाय ते माटे बे महिनाथी आजे कामगीरी चाली रही हती। वडोदरा महानगरपालिका द्वारा 2-3 दिवसमां आ कामगीरी पूर्ण थया पछी आ ब्रिज जो खुल्लो करवामां आवे छे, जे नगरजनो छे एमने एक राहतनो समाचार मळशे। कैमरा पर्सन रवि सिंधा સાથે ગાયત્રી રાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।